પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની ચીમકીની અસર પાટણ જિલ્લાના પંચાયતના કોંગ્રેસના પક્ષમાં દંડક પદેથી મંજુલાબેને દૂર કરાયા. કિરીટ પટેલ મંજુલાબેન રાઠોડ વિરુદ્ધ પ્રદેશ કોંગ્રેસમાં લેખિત ફરિયાદ કરી હતી. કિરીટ પટેલે રાજીનામું આપી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. મહત્વનું કહી શકાય પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું. તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની ચીમકીની અસર પાટણ જિલ્લા પંચાયતમાં પણ જોવા મળી છે. કોંગ્રેસ પક્ષના દંડક પદેથી તેમણે રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની ચીમકીની અસર હાલ જોવા મળી રહી છે. પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદેથી મંજુલાબેનને દૂર કરવામાં આવ્યા. કિરીટ પટેલે મંજુલાબેન રાઠોડ વિરુદ્ધ પ્રદેશ કોંગ્રેસમાં લેખિત ફરિયાદ કરી હતી. કિરીટ પટેલે રાજીનામું આપી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો તેમની ચીમકીની અસર હાલ જોવા મળી રહી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની ચીમકીની અસર હાલ જોવા મળી રહી. વધુ વિગત સાથે સંવાદદાતા યશવંત પટેલ આપણી સાથે ફોનલાઇનમાં જોડાઈ ચૂક્યા છે. તો જી યશવંત, પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદેથી મંજુલાબેને દૂર કરવામાં આવ્યા છે, શું છે મામલો? ચોક્કસથી થોડા દિવસ અગાઉ જે કિરીટ પટેલ છે તેમણે સમગ્ર મીડિયા સમક્ષ એક ધમકી આપી હતી કે હું પણ રાજીનામું આપી શકું છું. તેના પાછળનું કારણ હતું કે જે રીતના ગઈ 2022ની જે ચૂંટણી હતી વિધાનસભાની, તે ચૂંટણીના અંદર જે મંજુલાબેન રાઠોડ કરીને છે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કે કોંગ્રેસના કોઈ પણ પદ તરીકે તેમણે ક્યાંક ને ક્યાંક જે કિરીટ પટેલ છે તેમના વિરુદ્ધમાં એક્ટિવિટી કરી હતી અને તેમને ચૂંટણીમાં હરાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. આને લઈને કિરીટ પટેલે પ્રદેશ કોંગ્રેસમાં રજૂઆત પણ કરી હતી અને રજૂઆતને ધ્યાન રાખ્યા વગર પણ તેમને પાટણ જિલ્લા પંચાયતના દંડક પણ બનાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જે કિરીટ પટેલે ધમકી આપી હતી કે જો આવી રીતના તેમને સાંભળવામાં નહીં આવે તો તેઓ રાજીનામું આપી દેશે. સ્વાભાવિક રીતે અત્યારે કોંગ્રેસ પ્રદેશ ક્યાંક ને ક્યાંક ડઘાઈ ગયું છે, કારણ કે એક બાદ એક રાજીનામા પડી છે ત્યારે હવે ધારાસભ્યને બચાવવા માટે કરીને ધારાસભ્યની તમામ માંગણીઓ પણ સ્વીકારી રહ્યા છે. આ ગઈકાલે જો આ બાબતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેમની માંગણીને સ્વીકારી દીધી હતી અને જે મંજુલાબેન રાઠોડ છે તેમને તેને પાટણ જિલ્લા પંચાયતના દંડક તરીકે તેમને બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે. કિંજલ જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર.